ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે જૂથ અથડામણ. અંગત અદાવતમાં બે જૂથ બાખડતા ચારથી વધુ ઘાયલ. સિવિલ હોસ્પિટલ ખાતે પણ થોડા સમય માટે વાતાવરણ ગરમાયું. એક કારના કાચ પણ ફૂટ્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે આશરે 5 વર્ષ પહેલા એક બનાવ બન્યો હતો, જેમાં પટેલ સમાજ અને વસવા સમાજ આમને સામને આવી ગયા હતા. આ બનાવના પ્રત્યાઘાતો ગત તારીખ 7-10-2020ની સમી સાંજે ખર્ચી ખાતે પડ્યા હતા, જેમાં 5 વર્ષ પહેલા બનેલ ઘટનાને રીસ રાખી બે જૂથ સામસામે આવી જતા ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં સરપંચ સુખદેવભાઈ રામુભાઈ વસાવા, અજયભાઈ સુખદેવભાઈ વસાવા, પ્રવીણભાઈ શરદભાઈ વસાવા, પ્રવીણભાઈ રમણભાઈ વસાવા, પરેશભાઈ રમણભાઈ વસાવા, બેચરભાઈ સીતાભાઈ વસાવા તમામ રહે ઝઘડિયા. ખર્ચીનાઓને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામને ઈજા પહોંચાડનાર આરોપીઓ આશીષ પ્રેમાભાઈ પટેલ, વિજય મગનભાઈ પટેલ, નિલેશ રામજી વસાવા, નિલેશ ગણેશભાઈ પટેલ, હાર્દિક ભગા, બાદલ ટીનાભાઈ પટેલ, જયેશ લક્ષ્મણભાઈ પટેલ, રમેશ મગનભાઈ પટેલ છે. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સામાપક્ષના લોકો આવી જતા ફરી એકવાર ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી, જેમાં એક કારના કાચ તોડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ભરૂચ સિટી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. અમે પેલા મારા કાકા લોકોને મારેલું, કોઈ દવાખાને લઈને આવેલા, દવાખાનાથી ગાડીથી બહાર છૂટાઈ અને પેલા લોકોએ મારવાનું ચાલુ કર્યું. હું ભાગીને બહાર ઊભો રહ્યો, તે ઇટકો ગાડી નિલેશભાઈ રામજીભાઈ ઇટકો મારી પર ચલાવવાની કોશિશ કરી, પણ મેં ભાગી જ ગયો. કોઈ આગળ સોસાયટી હતી ત્યાં મેં ઠાકીને પડી ગયો અને 4-5 જણા દંડા લઈને મને માર્યા પગમાં. પછી પોલીસ વાળા આવેલા દવાખાને લઈને આવ્યા. એમનું નામ છે નિલેશભાઈ રામજીભાઈ વસાવા, વિજયભાઈ મગનભાઈ વસાવા પટેલ, ને બીજા કોઈ 2-3 જણા હતા. એમનું નામ લીધું.